नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू बिमल शाह, स्वामी विवेकानंद विनय मंदिर जूनागढ़, धोरण 12, विषय आंकड़ा शास्त्र, चेप्टर बीजू सुरेख सह संबंध। हवे आपणे कोई पण चेप्टर स्टार्ट करता पहला तेना गुणभार केटलो रहेलो छे ते आपणने चोक्कस ख्याल होवो जोईए, કે જેથી આપણે તે વિષયમાં વધુમાં વધુ ગુણ પ્રાપ્ત કરી શકીએ, તો આપણે તેની જાણકારી મેળવીએ। ચેપ્ટર બીજું સુરેખ સહસંબંધ, જે વિભાગ એ, વિભાગ એમાં પ્રશ્ન બીજો પૂછાય છે, જે એમસીક્યુના સ્વરૂપમાં હોય છે, જેનો ગુણ છે એક। વિભાગ બી જે પ્રશ્ન 12મો ક્રમ રહેલો છે, જે ટૂંકો પ્રશ્ન પૂછાય છે, જેનો ગુણ છે એક। વિભાગ સી પ્રશ્ન નંબર 22, જે ટૂંકો દાખલો કે ટૂંકો પ્રશ્ન પૂછાય છે, જેના ગુણ છે બે। વિભાગ ડી ટૂંકો દાખલો, જે પ્રશ્ન નંબર 32માં પૂછાય છે, જેનો ગુણ છે 3 માર્ક્સ। એવી રીતે આપણા વિષયનો છેલ્લો સેક્શન એટલે કે વિભાગ એફ, જે પ્રશ્ન 44ના ક્રમમાં પૂછાય છે, જે મોટા દાખલાના સ્વરૂપમાં હોય છે, જેના ગુણ છે 5। તો આવી રીતે કુલ આ ચેપ્ટર સહસંબંધ છે તે 12 માર્ક્સનું પૂછાય છે। કેવી રીતે પૂછાય છે? તો કે એમસીક્યુ પૂછાય છે એક માર્ક્સનું, ટૂંકો પ્રશ્ન પૂછાય છે એક માર્ક્સનો, ટૂંકો પ્રશ્ન પૂછાય છે એક, કે દાખલો જેના 2 ગુણ, ટૂંકો દાખલો પૂછાય છે જેના 3 ગુણ, એવી રીતે મોટો દાખલો પૂછાય છે જેના 5 ગુણ। આવી રીતે આખું ચેપ્ટરનો ગુણભાર રહેલો છે 12 માર્ક્સ। તો આ આપણે તેના ગુણભારની જાણકારી મેળવ્યા પછી હવે ચેપ્ટરનું નામ છે સુરેખ સહસંબંધ। તો સહસંબંધ એટલે શું તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ। તો સહસંબંધ એટલે કે કોઈ એક ચલમાં વધારો કે ઘટાડો થતા બીજા ચલમાં વધારો કે ઘટાડો થાય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય। સહસંબંધને આપણે આર વડે આપણે ઓળખી શકીએ છીએ, બરાબર। દાખલા તરીકે પાછી રિપીટ કરું છું વ્યાખ્યા, તો કે કોઈ એક ચલમાં વધારો કે ઘટાડો થતા બીજા ચલમાં વધારો કે ઘટાડો થાય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય। હવે આ જ વ્યાખ્યાને આપણે બીજા શબ્દમાં સૂચન કરવું હોય તો આપણે આ રીતે પણ તેને યાદ રાખી શકીએ। કઈ રીતે? તો કે કોઈ પણ બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ સ્થપાય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય। હવે આપણને એવો પ્રશ્ન થાય કે સહસંબંધમાં કાર્યકારણનો સંબંધ એટલે શું? તો કાર્યકારણનો સંબંધ એટલે બીજું કાંઈ અલગ એનો અર્થ નથી, પણ જે આપણે વિસ્તૃત આપણે વ્યાખ્યામાં આપણે જોયું એ જ એનો અર્થ થાય છે। શું જોયું આપણે સહસંબંધની વ્યાખ્યામાં? તો કે કોઈ એક ચલમાં વધારો કે ઘટાડો થતા બીજા ચલમાં પણ વધારો કે ઘટાડો થાય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય। તો આ બે ચલ વચ્ચે સહસંબંધ છે એનો જ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપણે કહીએ તો એ કાર્યકારણનો શબ્દ તે છે, બરાબર। એટલે આપણે આ બંને વ્યાખ્યામાંથી, પહેલાની વિસ્તૃત વ્યાખ્યા કે આ ટૂંકી વ્યાખ્યા, બંને વ્યાખ્યામાંથી કોઈ પણ આપણને
मगजमां बराबर बेसी जाय ते आपणे लखी शकीए छीए। बराबर छे? तो आ वात थई आपणी सहसंबंधना अर्थनी। हवे आपणे सहसंबंधनो आपणे बीजो प्रश्न आपणे तैयार करीए तो सहसंबंधना प्रकार। तो सहसंबंधना कुल प्रकार पांच छे। पेलो प्रकार संपूर्ण धन सहसंबंध, बीजो प्रकार संपूर्ण ऋण सहसंबंध, त्रीजो प्रकार सहसंबंधनो अभाव, नंबर चार आंशिक धन सहसंबंध, नंबर पांच आंशिक ऋण सहसंबंध। हवे आ पांच प्रकार ने आपणे विस्तारना स्वरूपमां जोईए अथवा तो એનું માર્ગદર્શન આપણે મેળવીએ તો આપણે આવી રીતે આપણે મેળવી શકીએ। તો પહેલો એનો પ્રકાર છે સંપૂર્ણ ધન સહસંબંધ। તો સંપૂર્ણ ધન સહસંબંધ કોને કહેવાય? તો કે આ એની આકૃતિ છે સંપૂર્ણ ધન સહસંબંધની। એના વિશે આપણે માહિતી મેળવવી હોય તો ધન સહસંબંધ કોને કહેવાય? તો સમજો વિદ્યાર્થી મિત્રો, બરાબર આપેલી આકૃતિમાં ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જતી રેખામાં બધા બિંદુઓનો સમાવેશ થતો હોય તો તેને સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાય। સંપૂર્ણ ધન સહસંબંધનો વિસ્તાર પ્લસ એક આવે છે। સમજાણું વિદ્યાર્થી મિત્રો? તો આ આપણી વ્યાખ્યા થઈ સંપૂર્ણ ધન સહસંબંધ। પાછું રિપીટ, આ પ્રશ્ન છે ચેન્જીસ કરીને આવી રીતે પણ થિયરીમાં મૂકી શકે કે પ્લસ એક નું અર્થઘટન કરો। તો પ્લસ એક નું અર્થઘટન એટલે બીજું કાંઈ નહીં, જે આપણે અત્યારે આ જોયું કે સંપૂર્ણ ધન સહસંબંધ, ઈ જ આપણે ત્યાં લખવાનું છે। તો પાછું તમને રિપીટ કરું છું, આપેલી આકૃતિમાં ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જતી રેખામાં બધા બિંદુઓનો સમાવેશ થતો હોય તો તેને સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાય છે, જેનો વિસ્તાર પ્લસ એક આવે છે। આવી રીતે બીજો પ્રકાર આપણે જોઈએ તો સંપૂર્ણ ઋણ સહસંબંધ। તો સંપૂર્ણ ઋણ સહસંબંધ કોને કહેવાય? તો એની આપણે જાણકારી આપણે મેળવીએ તો કે આપેલી આકૃતિમાં ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જતી રેખામાં બધા બિંદુઓનો સમાવેશ થતો હોય તો તેને સંપૂર્ણ ઋણ સહસંબંધ કહેવાય છે, જેનો વિસ્તાર માઇનસ એક આવે છે। બરાબર છે મિત્રો? આને આપણે બીજા અર્થમાં સમજવું હોય તો એમ પણ એવો પ્રશ્ન પૂછી શકે કે માઇનસ એક નું અર્થઘટન કરો। તો માઇનસ એક નું અર્થઘટન એટલે શું? તો માઇનસ એક નું અર્થઘટન એટલે કે સંપૂર્ણ ઋણ સહસંબંધ, એ જ એનો અર્થ થાય છે। તો પાછું આપણે જોયું તે વ્યાખ્યા આપણે પાછી આપણે રિપીટ કરીએ, બરાબર? સમજો, આપેલી આકૃતિમાં ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જતી રેખામાં બધા બિંદુઓનો સમાવેશ થતો હોય તો તેને સંપૂર્ણ ઋણ સહસંબંધ કહેવાય છે, જેનો વિસ્તાર હંમેશા માઇનસ એક આવે છે। બરાબર છે? આવી રીતે આપણે ત્રીજો પ્રકાર આપણે જાણીએ તો જેનું નામ છે સહસંબંધનો અભાવ। તો સહસંબંધનો અભાવ કોને કહેવાય? તો સમજો બરાબર, આપેલી આકૃતિમાં કોઈ પણ નિશ્ચિત રેખા પર બિંદુઓનો સમાવેશ થતો ના હોય, એટલે કે બધા બિંદુઓ આસપાસ વિખેરાઈ ગયેલા હોય તો તેને સહસંબંધનો અભાવ કહેવાય છે, જેનો વિસ્તાર હંમેશા શૂન્ય આવે છે। બરાબર છે? તો આને સહસંબંધનો અભાવ કહેવાય છે, અથવા તો બીજા અર્થમાં તમને વ્યાખ્યા એવી રીતે પણ પૂછી શકે કે ઝીરોનું અર્થઘટનનું વર્ણન કરો। તો ઝીરોનું અર્થઘટન એટલે બીજું કાંઈ નથી, જે આપણે હમણાં આપણે જોયું કે સહસંબંધનો અભાવ,
એજ આપણે વ્યાખ્યાના સ્વરૂપમાં આપણે લખી શકીએ। તો પાછી રિપીટ કરું છું તો કે આપેલી આકૃતિમાં કોઈ પણ નિશ્ચિત રેખામાં બિંદુઓનો સમાવેશ થતો ના હોય, એટલે કે બધા બિંદુઓ આસપાસ વિખેરાઈ ગયેલા હોય તો તેને સહસંબંધનો અભાવ કહેવાય છે। આવી રીતે પેટા પ્રશ્નના સ્વરૂપમાં બીજા બે પેટા પ્રકાર સમાયેલા છે, જે સંપૂર્ણ ધન સંબંધનો પેટા પ્રકારનું સ્વરૂપ છે। તો આપણે એ સમજીએ કે પ્રકાર ચોથો આંશિક ધન સહસંબંધ। તો આંશિક ધન સહસંબંધ એટલે શું? તો કે આંશિક ધન સહસંબંધ એટલે આપેલી આકૃતિમાં ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જતી રેખામાં બધા બિંદુઓનો સમાવેશ થતો ના હોય, એટલે કે થોડા ઘણા બિંદુઓ આસપાસ વિખેરાઈ ગયેલા હોય તો તેને આંશિક ધન સહસંબંધ કહેવાય છે। તો આંશિક ધન સહસંબંધનો વિસ્તાર છે તે પોઈન્ટમાં આવે છે, પોઈન્ટમાં અને ધન સ્વરૂપમાં, તો તેને આંશિક ધન સહસંબંધ કહેવાય, બરાબર છે। આ જ પ્રશ્ન એવી રીતે પણ પૂછી શકે કે આંશિક ધન સહસંબંધ એટલે શું, અથવા તો આંશિક ધન સહસંબંધનું વર્ણન કરો। તો આપણે પાછો રિપીટ કરું છું એનો જવાબ, બરાબર મગજમાં ઉતારજો કે આપેલી આકૃતિમાં ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જતી રેખામાં બધા બિંદુઓનો સમાવેશ થતો નથી, એટલે કે થોડા ઘણા બિંદુઓ આસપાસ વિખેરાઈ ગયેલા છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ। તો આને આંશિક ધન સહસંબંધ કહેવાય છે, જેનો વિસ્તાર પોઈન્ટમાં આવે છે, ધન સ્વરૂપમાં। આવી જ રીતે આપણે છેલ્લો પ્રકાર આપણે સમજીએ તો કે આંશિક ઋણ સહસંબંધ। તો કે આંશિક ઋણ સહસંબંધ કોને કહેવાય? તો કે આંશિક ઋણ સહસંબંધ આપણે સમજીએ તો કે આવા પ્રકારની એની આકૃતિ છે, તો કે આપેલી આકૃતિમાં ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જતી રેખામાં બધા બિંદુઓનો સમાવેશ થતો ના હોય, એટલે કે થોડા ઘણા બિંદુઓ આસપાસ વિખેરાઈ ગયેલા છે તો તેને આંશિક ઋણ સહસંબંધ કહેવાય છે। એટલે કે જેનો જવાબ છે તે પોઈન્ટમાં આવે છે પણ ઋણના સ્વરૂપમાં આવે છે, એટલે તેને આંશિક ઋણ સહસંબંધ કહેવાય, બરાબર છે। તો પાછું રિપીટ સમજાવું છું સહસંબંધનો આંશિક પ્રકાર વાળું। તો કે આંશિક ઋણ સહસંબંધ આપેલી આકૃતિમાં ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જતી રેખામાં બધા બિંદુઓનો સમાવેશ થતો ના હોય, એટલે કે થોડા ઘણા બિંદુઓ આસપાસ વિખેરાઈ ગયેલા હોય તો તેને આંશિક ઋણ સહસંબંધ કહેવાય, જેનો વિસ્તાર પોઈન્ટમાં આવે છે, ઋણના સ્વરૂપમાં। તો આપણે આજે આ બે પ્રશ્નો આપણે તૈયાર કર્યા, જેને બધા વિદ્યાર્થી મિત્રો પોતાની નોટબુકમાં લખી લેશે અને બરાબર કંઠસ્થ કરી લેશે। અને મેં તમને કીધું કે આ કોઈ પણ ચેપ્ટર સ્ટાર્ટ કર્યા પછી આપણે તેનો ગુણભાર જાણ્યા પછી તે કઈ રીતે કેટલાના પ્રશ્નના ક્રમમાં તેનું સ્વરૂપ કેવું છે, એટલે કે ટૂંકો દાખલો છે, મોટો દાખલો છે કે પછી એમસીક્યુ છે, તે આપણને જાણ હોવી જોઈએ અને તેવી રીતે જ આપણે તૈયારી કરવી જોઈએ, બરાબર છે।